તો આજે વિષય અંગ્રેજીમાં આપણે ટુ થિંગ્સ એરાઉન્ડ અસ બરાબર એમાં આપણે એક્ટિવિટી 1 થી 11 સુધી શીખ્યા હતા તો હવે આપણે આજે એક્ટિવિટી 12 જોઈશું તો દરેક પાઠ્યપુસ્તક પાસે હશે એક્ટિવિટી 11 માં આપણે જે વાક્યો હતા એનું અંગ્રેજી વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું બરાબર અને બીજા વધારાના વાક્યો જેવા હતા કે આપણે 20 એક વાક્યો લખ્યા હતા કે અંગ્રેજી વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો અને એના તમે વાક્ય જાતે પણ બનાવી શકો તો હવે આપણે એક્ટિવિટી 12 હવે એક્ટિવિટી 12 માં ફ્રૂટ શોપ આપી છે બરાબર ફ્રૂટ શોપ એટલે કે ફળની દુકાન તો એ ફ્રૂટ શોપમાં આપણને ફ્રેશ ફ્રૂટ એટલે કે ફ્રેશ એટલે તાજું તાજા ફળો તો અહીંયા ફ્રૂટ એટલે કે ફળની દુકાન અને તાજા ફળો તો તમને તમારું પાઠ્યપુસ્તક અંગ્રેજીનું એના પેજ નંબર 15 ઉપર તરીકે સાથે રાખવાનું અને અહીંયા જોવાનું છે તો એની અંદર આપણે જ્યારે ચિત્રમાં દેખાય છે કે ફ્રૂટની દુકાનમાં પણ એક ભાઈ ફ્રૂટ વેચતા અને એક બાળક ફ્રૂટ લેતો તમને નજરે પડતો દેખાય છે બરાબર હવે એનું જે આપણે અંગ્રેજી વાક્ય આપણે વાંચીએ અને એના પછી પહેલા સ્પેલિંગ લખીશું તો તમને ખ્યાલ આવશે કે કયો સ્પેલિંગ શું થાય અર્થ એનો જો સ્પેલિંગનો અર્થ આવડશે તો તમને ભાષાંતર કરવામાં સરળતા રહેશે તો અહીં આપણે ધ ફ્રૂટ શોપ હવે નીચે લખ્યું કે ધીસ ઇઝ અ સ્મોલ શોપ બરાબર તો આપણે પહેલા અહીંયા સ્પેલિંગ લખી દઈએ વર્ડમાં અને પછી વાંચીએ એટલે તમને ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે જો નીચે આપેલા સ્પેલિંગ તમારે નોટબુકમાં પણ લખવાના છે અને પહેલો આલ્ફાબેટ કેપિટલ કરવાનો નીચે આપેલા સ્પેલિંગ ચાર અર્થ લખો તો ફ્રૂટ એફ આર યુ આઈ ટી ફ્રૂટ એટલે ફળ શોપ એટલે દુકાન ફ્રૂટ શોપ એટલે કે ફળની દુકાન સ્મોલ એટલે નાનું એસ એમ ઇ ડબલ એલ સ્મોલ એટલે નાનું શોપકીપર એટલે કે દુકાનદાર જે દુકાનમાં બેઠા છે ભાઈને શોપકીપર કહેવાય તો એસ એચ ઓ પી કે ડબલી પી વી આર એસ એચ ઓ પી કે ડબલ ઈ પી આર શોપકીપર દુકાનદાર હવે અહીંયા તમને પિંક એમના માથા પર પિંક રંગની ટોપી છે તો પી આર એન કે અને કેપ એટલે ટોપી પી આર એન કે પિંક એટલે ગુલાબી પિંક એટલે ગુલાબી સી એ પી કેપ એટલે ટોપી તો સી એ પી કેપ એટલે ટોપી પી આર એન કે પિંક એટલે ગુલાબી આરઈડી રેડ એટલે લાલ આરઈડી રેડ એટલે લાલ એ આપણે આગળ રંગના સ્વરૂપ લખ્યા એવા પણ તમારે આ સ્પેલિંગ આવી ગયો હશે બરાબર અહીંયા પણ આપણને જ્યારે શોપકીપરની વાર્તા જોવાય છે એમાં સ્પેલિંગ છે આપણે લખવા પડે જી આર એ પી એસ ગ્રેસ એટલે દ્રાક્ષ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ હવે અહીંયા ફરો ગ્રીન તો એ દ્રાક્ષ કેવા રંગની છે તો ગ્રીન એટલે લીલું હવે બીજું ત્યાં કોણ લેવા ઉભું છે દુકાનની બહાર બોય બોય એટલે છોકરો બીઓ બાય હવે એ શું કરે છે વાતો કરે એટલે આપણે આગળ પણ સ્પેલિંગ આપી ગયો કે ટોપ પીએ એમ કે તો શું ટોપ એટલે વાતો કરવી છે અથવા વાત કરવી
પછી બ્લુ એ રંગ પણ આપણે એનો સ્પેલિંગ લખી દીધો કે બી એલ યુ ઈ બ્લુ એટલે ભૂરો અથવા વાદળી અને આગળ વ્હાઇટ નો સ્પેલિંગ પણ આપણે લખ્યો કે ડબલ્યુ એચ આઈ ટી વ્હાઇટ એટલે સફેદ એના પછી આપણે કીધું કે ટુ લુક એટ તે એની સામે જે કીધું છે ટી ઓ એલ ટી ઓ એલ ડબલ ઓ કે એટ ટુ લુક એટ ની સામે જુઓ ટુ લુક એટ એટલે કે ની સામે જુઓ સામે જે શોપકીપર છે એની સામે જોઈ રહ્યો છે બરાબર તો બનાના એટલે એવું બી એ એન એ એન અને બનાના કેવા રંગનું છે યલો એ સ્કેન પણ આપણે આગળ આવી ગયો વાઈ ડબલ એલ વાઈ ડબલ એલ ડબલ્યુ યલો એટલે પીળું અને સાઇન બોર્ડ એટલે નામનું પાટિયું તો અહીંયા એસ આઈ જી એન પી ઓ આર ડી એસ આઈ જી એન બી ઓ એ આર ડી સાઇન બોર્ડ તો નામનું પાટિયું બરાબર એસ આઈ જી એન બી ઓ એ આર ડી સાઇન બોર્ડ એટલે કે નામનું પાટિયું હવે એને જોઈશું આપણે કે તમારા પાઠ્યપુસ્તકમાં તમે દરેક જણ જોજો એક્ટિવિટી 12 કઈ એક્ટિવિટી છે 12 એ સી ટી આઈ વી આઈ ટી વાય 12 આ આપણે એક્ટિવિટી 12 ના સ્પેલિંગ લખ્યા કે ફ્રૂટ એટલે ફળ એફ આર યુ આઈ ટી ફ્રૂટ એટલે ફળ એસ એચ ઓ પી શોપ એટલે દુકાન એસ એમ એ ડબલ એમ સ્મોલ એટલે નાનું એસ એચ ઓ પી કે ડબલ ઈ પી ઈ આર શોપકીપર એટલે દુકાનદાર પી આઈ એમ કે પિંક એટલે ગુલાબી સી એ પી કેપ એટલે ટોપી આર ઈ ડી રેડ એટલે લાલ જી આર એ પી ઈ એસ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે લીલો રંગ થઈ શકો અથવા લીલું બી ઓ વાય બોય એટલે છોકરો અને ટી ઓ ટી એ એલ કે ટૂટો ટૂટો એટલે વાતચીત કરવી અથવા બોલવું ટુ લુક એટ એટલે કે ટી ઓ એલ ડબલ ઓ કે એ ટી એટલે કે ની સામે જોવું બી એ એન એ એન એ બનાના એટલે કેળું એસ આઈ જી એન બી ઓ એ આર ડી તો સાઇન બોર્ડ એટલે કે નામનું પાટિયું એટલે એના નામ ધ પુરુષો બરાબર એ પાટિયું તો દરેકે અહીંયા સ્પેલિંગ તમારી નોટમાં લખવાના છે સારા અક્ષરે અને આ સ્પેલિંગમાંથી પણ તમને વર્ષિકમાં પૂછી શકાય બરાબર તો સારા અક્ષરે તરીકે લખી દીધા હશે હવે આપણે એક્ટિવિટી 12 માં તમારું ફૂડ શોપ લખેલું છે ત્યાં આપણે વાંચીશું બરાબર અને એનું ભાષાંતર પછી લખીશું તો ધીસ ઇઝ અ સ્મોલ શોપ તો આ નાની દુકાન છે ઇટ ઇઝ મગનભાઈ ફૂડ શોપ અહીંયા મગનભાઈ લખેલું છે ત્યાં એપોસ્ટ્રોફી એસ આપ્યું છે તો એ એસ આપ્યો એપોસ્ટ્રોફી એસ એટલે કે એનો અર્થ થાય નોની નુના બરાબર કે મગનભાઈની ફ્રૂટની દુકાન ફળની દુકાન છે ધ શોપકીપર સર્વ્સ પિંક તો શોપકીપર એટલે કે આ દુકાનદારનો શર્ટ કેવા રંગનો છે દુકાનદારનો શર્ટ ગુલાબી છે હિઝ કેપ ઇઝ રેડ અને તેમની ટોપી કેવી છે લાલ હિઝ કેપ ઇઝ રેડ તો તેમની ટોપી લાલ છે ધ ગ્રેપ્સ આર ગ્રીન તો તમને ગ્રેપ્સ એટલે દ્રાક્ષ તો દ્રાક્ષ કેવા રંગની હોય લીલા રંગની તો શું કીધું કે દ્રાક્ષ લીલી છે હવે કીધું કે અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ તો હિમ એટલે કે તેમની સાથે
તો એક છોકરો તેમની સાથે વાતો કરે છે ટોકિંગ એટલે કરી રહ્યો છે આ છે આઈએનજી નું રૂપ લગાવે છે એટલે ચાલુ ક્રિયા બતાવી આપણે બરાબર ચાલુ ક્રિયા બતાવવાની હોય વર્તમાન કાળ તો આઈએનજી લાગે આઈએનજી લાગવાથી કરી રહ્યો છે પછી રમવાનું હોય તો પ્લે તો પ્લેઇંગ તો રમી રહ્યો છે એવી રીતે રન તો રનિંગ તો તડી રહ્યો છે જમ્પ હોય એના પરથી એવો શબ્દ તો આપણે ત્યાં આઈએનજી લગાવીએ તો જમ્પિંગ પણ અમુક અક્ષરમાં આઈએનજી લગાવો તમે તો ઘણી વખતે પાછળનો મૂળાક્ષર બેવડાતો હોય છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ દાખલા તરીકે રન આર યુ એન તો ત્યાં આર યુ ડબલ એન આઈ એનજી થઈ જાય એટલે રની તો ત્યાં દોડી રહ્યો છે સ્કીપ તો સ્કીપિંગ એમાં પણ આઈ પી પહેલા આઈ આવે સ્વર આવે છે એટલે ત્યાં પણ પી બેવડાય છે એટલે એ સ્વર પાછળના મૂળાક્ષરની આગળ લગભગ સ્વર આગળ આવતો હોય તો તે પાછળનો મૂળાક્ષર બેવડાતો હોય અને પછી આ એન્જિન આવતું હોય છે એટલે કે ચાલુ વર્તમાનકાળ થાય તો ચાલુ વર્તમાનકાળમાં ક્રિયા ચાલુ બતાવે આપણને તો અહીંયા ટોકિંગ કીધું ટીએ એલ કે આઈ એન્જિન ટુ ટોક એટલે વાતો કરવી પણ ટોકિંગ કીધું છે એટલે કે વાત કરી રહ્યો છે અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ તે તેમની સાથે હિમ એટલે કે જે હી પછી હીજ એટલે તેનું અને હિમ એટલે કે તેમની સાથે વાતો કરી રહ્યો છે હી ઇઝ સલીમ હવે જે છોકરો છે બોય છે એટલે તે સલીમ છે તેનું નામ બોય હોય એટલે હી લાગે બરાબર હી અને સી એ પણ મેં તમને સમજાવ્યું હતું અને હજુ પછી આપણે પણ સમજીશું એમાં તો હી સલીમ તો તે સલીમ છે હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ તો હી હેઝ અને હેવ એ આપણે આગળ જ્યારે અંગ્રેજીના પીરિયડમાં હેવ અને હેઝનો આ રૂપ શીખ્યા હતા અને હેવ અને હેઝ એટલે કે ની પાસે હોવું તો હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ તો શું કીધું કે તેની પાસે હી હેઝ તો તેના હાથમાં શું છે ખોપલી છે અને અથવા તેની પાસે ટોપલી છે હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન અને તે બાસ્કેટનો રંગ કેવો છે બાસ્કેટ અથવા ટોપલી તો તે ટોપલીનો રંગ કેવો છે લીલો ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઈટ તો તમને શું કીધું કે બોયઝ તો તે છોકરાની ટોપી એટલે કે જે સલીમ નામનો છોકરો છે તેની ટોપી ભૂરી અને સફેદ છે ભૂરી એટલે કે બ્લુ બ્લુ એટલે કે વાદળી રંગ તો વાદળી અને સફેદ રંગની છે લુક એટ ધ બનાના લુક તો શું કીધું કેરા જુઓ દેઅર આર યલો બનાના તમને કીધું કે કેરા જુઓ તમને તમારે ફળની દુકાનમાં પાઠ્યપુસ્તકમાં પેજ નંબર તમે 15 તમારી પાસે હશે તો તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપ્યું છે તમને કેળાનું તો લુક એટ ધ બનાના તો કેળા જુઓ દેઅર આર યલો બનાના તો કેવા છે તે લીલા કેળા દેઅર આર યલો બનાના તો પીળા રંગના કેળા છે કેવા છે કેળા કેવા છે પીળા દેઅર આર ગ્રીન બનાના અને બીજા લીલા રંગના પણ છે શું કીધું બનાના એટલે કેળા જુઓ તો કેવા પીળા રંગના પણ છે અને લીલા રંગના તો દરેકને ખ્યાલ હશે કે આપણે કેળા ખાવા લાગીએ છીએ જે એ કેળા રંગનું ઉપર હોય છે છાલની પીળા રંગની પાકેલા કેળા હોય તો એની છાલ કેવા રંગની હોય પીળા રંગની અને જ્યારે આપણે કાચા કેળા લેતા હોઈએ છીએ તો એની છાલ કેવી હોય છે લીલા રંગની તો અહીંયા કીધું કે કેળા જુઓ અને દેઅર આર યલો બનાના જ દેઅર આર ગ્રીન બનાના તો કેવા છે લીલા પણ છે અને પીળા રંગના પણ છે લુક એટ ધ સાઇન બોર્ડ ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ તો શું કીધું કે લુક એટ ધ સાઇન બોર્ડ તો જુઓ સાઇન બોર્ડ એટલે કે એમના નામનું પાટલી જુઓ ફ્રેશ ફ્રૂટ્સ એવું લખેલું છે એ બોર્ડ તમે જુઓ ફ્રેશ ફ્રૂટ્સ તો એ બોર્ડ કેવું છે ફ્રેશ ફ્રૂટ્સ લખેલું તમને દેખાય છે વાદળી રંગનું અને લાલ રંગનું તો ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ તો તે લાલ અને વાદળી રંગનું છે
હવે ધારો કે સ્પેલિંગ લખી દીધા હશે તો આપણે અહીંયા જે ફ્રૂટ્સ ઓફ લખેલું છે એનું ભાષાંતર આપણે નોટમાં લખીશું. તો ગુજરાતીમાં ભાષાંતર લખો, ગુજરાતીમાં ભાષાંતર લખો, બરાબર. હવે અહીંયા બે બે લીટીનું આપણે સાથે લખીશું. ધીસ ઇઝ અ સ્મોલ શોપ. તો આ એક નાની દુકાન છે, બરાબર. તમને પાઠ્યપુસ્તકમાં છે કે ધીસ ઇઝ અ સ્મોલ શોપ. તો આ એક નાની દુકાન છે. ઇટ ઇઝ મગનભાઈ ફ્રૂટ શોપ. તો અહીંયા લખ્યું આપણે ઇટ ઇઝ મગનભાઈ, કોઈ પણ વ્યક્તિના નામનું સ્પેલિંગ જ્યારે આવે ત્યારે તમારે સ્પેલિંગમાં શું આવે? પહેલો અક્ષર કેપિટલ. તો મગનભાઈ ફ્રૂટ શોપ, ઇટ ઇઝ મગનભાઈ ફ્રૂટ શોપ. તો તે મગનભાઈની દુકાન છે, બરાબર. તે મગનભાઈની ફળની દુકાન છે. તે મગનભાઈની ફળની દુકાન છે. હવે આગળ ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક. ધ શોપકીપર ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક. તો ધ શોપકીપર કીધું એટલે કે દુકાનદાર, બરાબર. તો દુકાનદારનું શર્ટ કેવા રંગનું છે ભાઈ? ગુલાબી. તો દુકાનદારનું શર્ટ ગુલાબી છે. દુકાનદારનું શર્ટ ગુલાબી છે. હવે આગળ કે ધ બ્રેક્સ હિસ કેપ ઇઝ રેડ. હવે તેની ટોપી કેવી છે? હિસ કેપ ઇઝ રેડ. તો તેમની ટોપી લાલ રંગની છે અથવા લાલ છે, બરાબર. તેમણે જે ટોપી પહેરી છે એ ટોપી કેવી છે? લાલ છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન. ધ ગ્રેપ્સ આર ગ્રીન. તો ગ્રેપ્સ કેવી છે? દ્રાક્ષ લીલી છે. દ્રાક્ષ લીલી છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન. તો દ્રાક્ષ લીલી છે. હવે અહીંયા અ બોય ઇઝ, અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ. તો હવે આટલું દરેક લખી લીધું હશે, બરાબર. સાથે લખવાનું છે. આગળ આપણે લખીએ હવે કે ધ અ બોય ઇઝ, અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ. તો બોય એટલે કે છોકરો તેમની સાથે વાતો કરી રહ્યો છે.
ठीक है, तो the boy is talking to him. तो आप जे छोकरो छे એની સાથે વાતો કરી રહ્યો છે. He is Salim. He is Salim. तो व्यक्ति નું નામ આવે કે અસર કેવો હોવો જોઈએ, પહેલો કેપિટલ. તો he is Salim. તો તે સલીમ છે. He has a basket. Basket in his hand. तो तेरा हाथ में basket छे. તેના હાથમાં ટોપલી છે અથવા બાસ્કેટ છે. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન. ઇઝ એટલે કે તેનું, તેના હાથમાં લીધું છે. તેનું બાસ્કેટ, તેની ટોપલી લીલા રંગની છે. બરાબર, હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન. તો તેની ટોપલી લીલા રંગની છે. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઈટ. ધ બોયઝ, અહીંયા પણ એપોસ્ટ્રોફી એસ આવે. બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઈટ. Blue and white. તો અહીંયા આ છોકરાની ટોપી કેવા રંગની છે? લાલ અને વાદળી. બ્લુ એન્ડ વ્હાઈટ એટલે કે વાદળી અને સફેદ. તો આપણે લખીશું કે છોકરાની ટોપી ભૂરી અને સફેદ છે. બરાબર, અથવા વાદળી અને સફેદ છે. હવે શું કીધું કે આપણે આ ટોપ ની વાત કરી. હવે આપણે ચાર લીટી જોઈ અને એનું ભાષાંતર તરીકે લખ્યું. હવે બે લીટી ઉપર લખી દઉં છું. બરાબર, બનાનાસ. તો કેળા જુઓ. દેવર આ કેળો બનાનાસ. દેવર આ કેળો બનાનાસ. તો કેવા રંગના કેળા છે? તો આપણે કીધું કે પીળા કેળા છે. પીળા કેળા છે. દેવર આ ગ્રીન બનાનાસ. દેવર આ ગ્રીન બનાનાસ. તો લીલા કેળા છે. કેવા કીધા? લીલા કેળા છે.
હવે જો આ છે એટલે કે લુક એટ ધ અહીંયા દરેક અત્યારે સાથે બરાબર લુક એટ ધ साइन बोर्ड इट इज रेड एंड ब्लू तो शू कीधु के ते लूक एट के जुओ नाम पाटी जुओ के लाल ब्लू छे तो नाम पाटी जुओ लाल ब्लू छे तो दरेके आ भाषा तो लखी दीधी हशे बराबर हवे अहींया आपणे दरेकने आ भाषा तो तैयार करवानुं छे अने आगळना क्लासमां हवे आपणे वधु जोईशुं।